नमस्कार विद्यार्थी मित्रों, सर्व शिक्षण पाठशाला यूट्यूब चैनल में आप सर्व विद्यार्थी मित्रों नु स्वागत छे। આપણે સ્વાધ્યાય 5.2 માં 16 દાખલાઓ ગણી લીધા છે, હવે આપણે જોવાના છે દાખલા નંબર 17 અને દાખલા નંબર 18। તો દાખલા નંબર 17 ની કરીએ શરૂઆત। સમાંતર શ્રેણી 3, 8, 13 થી 253 છેલ્લું પદ આપ્યું છે, 253 હોય તો તેનું છેલ્લેથી 20મું પદ મેળવો, છેલ્લેથી 20મું પદ મેળવો। તો શ્રેણી આપી છે આપણને, શ્રેણી 3, 8 તો જો હું આ શ્રેણી ને ઉલટી લખી દઉં, બરાબર છે કે આ 253 છે હું પહેલા લખી દઉં અને પછી ક્રમ અનુસાર હું ઉલટી શ્રેણી બનાવું, તો છેલ્લેથી જે 20મું પદ છે એ ક્યાંથી આવી જશે? પહેલેથી 20મું પદ થઈ જશે, બરોબર છે? છેલ્લેથી 20મું પદ છે એના બદલે શું આવશે? તો કે પહેલેથી 20મું પદ। અને એ ગણતરી તમારી માટે AN ના સૂત્ર ઉપરથી કેવી થઈ જાય? સાવ સરળ, બરોબર છે? કારણ કે AN નું સૂત્ર N નું પદ મેળવવા માટે આપણે વાપરીએ। તો શ્રેણી 3, 8, 13 પહેલું પદ 3 છે, જો હું ઉલટી લખું શ્રેણીને તો પહેલું પદ કેટલું આવશે? 253 આવશે। હવે બીજું પદ, તો કે અહીંયા જુઓ તો શ્રેણીમાં વધારો થાય છે, 3 પછી 8 પછી 13 પછી 253। હવે હું ઉલટી લખું તો વધારાની જગ્યાએ શું આવે? ઘટાડો આવે। તમને યાદ છે તમે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ કોઈ પણ સંખ્યાનો શીખી ગયા છો, તો આ ચડતા ક્રમમાં સંખ્યાઓ આપેલી છે જે મારે એને ઉલટી ઉતરતા ક્રમમાં લખવી હોય તો શું કરવું પડે? એને ઘટાડો કરવો પડે, પહેલા જોવું પડે કે કેટલો વધારો છે। તો કે 3 પછી 8 એટલે કે 5નો વધારો, 8 પછી 13 તો કે 5 5નો વધારો છે, એટલે કે તફાવત કેટલો છે? +5નો। પણ હવે મારે એને ઉતરતા ક્રમમાં લખવી છે તો તફાવત મારે શું કરવો પડે? ઘટાડવો પડે, બરાબર છે? તો 5 વધતા જાય છે એને બદલે ઉતરતા ક્રમમાં લખું તો 5 5 શું થતા જાય? સંખ્યાઓની અંદર ઘટતા જાય। તો 253 છે એમાંથી 5 ઘટાડો તો કેટલા થઈ જશે? 248 200 ને કેટલા થઈ જશે? 43 ડેશ ડેશ ડેશ। હવે અહીંયા 13 પછી 8 પછી કેટલા આવશે? છેલ્લું પદ કેટલા આવી જશે? 3 છેલ્લું પદ કેટલા આવશે? 3। હવે આપણે શું થશે? તો કે હવે આ નવી શ્રેણી માટે A બરાબર 253, D બરાબર 248 માઇનસ 253 બરાબર કેટલા થઈ જશે? તો કે -5, અને એની માટે આપણે મેળવવાનું છે 20મું પદ। એટલે કે આ શ્રેણી આપણે ઉલટાવી નાખી, બરાબર? તો પહેલેથી 20મું પદ થઈ જાય, છેલ્લેથી 20મા પદની જગ્યાએ આપણે શું મેળવશું? હવે પહેલેથી 20મું પદ, અને કોઈ પણ શ્રેણીનું n મું પદ, તો સૂત્ર આપણી પાસે છે a n - 1 × d, જ્યાં 20મું પદ એટલે કે a 20, a ની કિંમત છે 253, n ની જગ્યાએ 20 - 1 ઇન્ટુ તફાવત કેટલો છે? -5। તો બરાબર 253 વત્તા 20માંથી 1 જાય તો 19, અને -5 બરાબર 253, 19 5 આવશે 95। ચાલો કરીએ બાદબાકી, તો 253 માંથી 90 ની બાદબાકી જો તમે કરી નાખો, બરાબર છે? તો 13 માંથી 5 જાય તો 8 આવશે, બરાબર છે? એટલે કે આનો જવાબ આવશે તમારી પાસે 148 માટે એ 20 બરાબર કેટલા આવવાના છે? 148 નહીં, સોરી, આવશે 158। કેટલા આવશે? 158। તમે બાદબાકી અહીંયા કરી શકો તમારી રીતે, 248 - 95 બરાબર છે, 8 માંથી 5 જાય તો 3 અને 24 માંથી 9 બરાબર છે, 253 આપ્યા છે આપણને, તો 13 અહીંયા સમજીએ, 13 માંથી 5 જાય તો 8 આવશે, અહીંયા 23 માંથી 9, તો 23 માંથી જો 10 હોય તો 13 અને 9 છે એટલે કેટલા આવશે?
तेर माथी हाँ नौ तो छ 168 થઈ જાય 253 અને 153 માં ઉમેરી દઉં તો 158 થશે ને 253 છે બરોબર છે 253 તો 24 માંથી 9 જો જાય તો અહીંયા આવશે બરોબર છે 24 માંથી 10 હોય 14 તો 9 જાય તો કેટલા આવશે 15 તો 158 કેટલા આવશે 158 તો આપણે આ પહેલેથી વિષમ પદ બરોબર છે માટે શ્રેણીનું છેલ્લેથી વિષમ પદ બરોબર છે 158 કેટલું મળે 158 સાવ સરળ ટ્રિક આપણે વાપરી જો આપણે બીજી કોઈ રીત વાપરતા હોઈએ બરોબર છે તમને જે અનુકૂળ આવે એ અને બીજી એક રીત છે કે આ શ્રેણીમાં તમારે પહેલું પદ તફાવત અને છેલ્લું પદ આપેલું છે તો એના ઉપરથી તમારે શું મેળવવું પડે n ની કિંમત એટલે કે આ શ્રેણીમાં કેટલા પદ છે તો તમને ખબર પડી શકે કે આ શ્રેણીમાં ધારો કે 10 પદ છે 20 પદ છે 30 પદ છે તો એ 30 પદ થી પછી તમે ઉલટું વિષમ પદ વિચારી શકો કે ભાઈ 30 પદ હોય તો કુલ 30 પદ છે તો ત્યાંથી છેલ્લેથી વિષમ પદ તો 11મું પદ થાય જો 51 પદ હોય તો 31મું પદ થાય બરાબર જો 71 પદ હોય તો પછી છેલ્લેથી વિષમ પદ બરાબર છે તો 71 માંથી 20 તમે બાદ કરો તો 51મું પદ આ રીતે તમે પણ ગણતરી કરી શકો છો ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર 18 કે એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદોનો સરવાળો 24 છે આગળ વધીએ અને છઠ્ઠા અને દસમા પદોનો સરવાળો કેટલો છે 44 તો આ સમાંતર શ્રેણીના પ્રથમ ત્રણ પદો મેળવો કે અહીંયા આપણે શું કીધું છે કે આ સમાંતર શ્રેણીમાં ચોથો અને આઠમું જે પદ છે એનો સરવાળો 24 છે તો ચોથા અને આઠમા પદનો સરવાળો ચોથા અને આઠમા પદોનો સરવાળો કેટલો છે 24 છે તો ચોથું પદ એટલે આપણે શું લખી શકીએ a4 વત્તા આઠમું પદ તો a8 બરાબર 24 હવે તમને યાદ છે કે a4 એટલે કે a વત્તા 3d થાય a વત્તા 4 માઇનસ 1 ઇન્ટુ d અને a8 એટલે કે a વત્તા 7d થાય બરાબર 24 બરાબર કેટલા આવશે 24 માટે સરવાળો કરો તો 2a વત્તા 7 અને 10 7 અને 3 10 d બરાબર 24 દરેકમાંથી બે સામાન્ય નીકળી જાય તો a વત્તા 2 5 અને 10 તો 5d બરાબર કેટલા થઈ જાય 12 2 ને 24 હવે તમને યાદ આવી ગયું છે કે સર અહીંયા તો તમે a4 બરાબર a વત્તા 3d લખ્યું તો આપણી પાસે અહીંયા a વત્તા 5d છે તો શું આપણે એને આમ a6 લખી શકીએ તો આપણને કિંમત મળી ગઈ છે a6 ની 12 હવે મેં આ કઈ રીતે લખ્યું છે બરોબર છે ને શા માટે લખ્યું છે એનું હું તમને સોલ્યુશન આગળ થોડા સમયમાં આપું હવે આગળ વધીએ કે આપણને હજી શું કીધું છે કે છઠ્ઠા અને દસમા પદોનો સરવાળો 44 છે તો છઠ્ઠું પદ એટલે a6 અને દસમું પદ એટલે a10 નો સરવાળો કેટલો છે 44 છઠ્ઠું પદ ને આપણે લખી શકીએ a વત્તા 5d દસમું પદ તો a વત્તા 9d બરાબર આપેલા છે 44 ચાલો તો a વત્તા a 2a 9 ને 5 કેટલા થઈ જશે 14d બરાબર 44 એ બે સામાન્ય નીકળી જાય તો a વત્તા 7d બરાબર કેટલા આવશે સોરી અહીંયા 44 ભાગ્યા પણ 2 થશે 2 નીકળી જાય છે સામાન્ય ચાલો તો a વત્તા 7d તો a વત્તા 7d ને લખી શકો તમે a8 બરાબર કેટલા થઈ જશે 24 હવે મેં આ બંને જગ્યાએ a6 અને a8 કેમ લીધા છે આપણે મેળવવાના છે શ્રેણીના પ્રથમ ત્રણ પદ તો પ્રથમ ત્રણ પદ માટે મારી પાસે પહેલું પદ a પ્રથમ પદ અને સામાન્ય તફાવત d હોવો જોઈએ અને d નું આપણે સૂત્ર જાણીએ છીએ d બરાબર am - an ના છેદમાં
m माइनस a અને આ સ્વાધ્યાયમાં આપણે આ સૂત્રનો વ્યાપક રીતે ઉપયોગ કર્યો છે તો તમને જ્યારે પણ આવા પ્રકારના દાખલા હોય તો તમારે આવી ગણતરીઓમાં આ સૂત્રનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એના ઉપર વધારે ફોકસ કરવાનું બરોબર છે કે હું જો આ d બરાબર am an અને m n બરોબર છે વાળા કોઈ પદો જો મને મળી જાય ઘણીવાર આપણે આગળના દાખલામાં જોયું બરોબર છે દાખલા નંબર 16 ની અંદર તો ત્યાં પણ આપણે બાદબાકી મળતી હતી બરોબર છે તો ત્યાં તમારી માટે d ની કિંમત મેળવવી આ સૂત્રમાં ખૂબ જ સરળ થઈ જાય હવે a8 બરાબર 24 અને a6 બરાબર 12 બરોબર છે અથવા તો બીજી એક ટ્રિક તમારી પાસે હતી કે ભાઈ અહીંયા a 5d બરાબર 12 અને a 7d બરાબર 22 મળ્યા છે તો બંનેમાં ત્રીજા પ્રકરણ પ્રમાણે આપણે જો લોપ લઈ લઈએ તો પણ મને a અને d ની કિંમત મળી જાય ચાલો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો અહીંયા a8 માઈનસ a6 છેદમાં 8 માઈનસ 6 a8 ની કિંમત છે 22 a6 ની કિંમત કેટલી છે 12 8 માંથી 6 જાય તો 2 22 માંથી 12 જાય તો 10 ના છેદમાં 2 માટે 2 5 10 તો માટે d બરાબર કેટલા આવવાના છે a મળી ગયો સોરી d મળી ગયો તો a ની કિંમત મેળવવી હોય તો આ કોઈમાં કિંમત મૂકી દઈએ બરોબર છે તો a 5d બરાબર આપેલા છે 12 માટે a 5 d બરાબર છે 2 સોરી 5 2 5 ને 10 તો d બરાબર છે 5 માટે a 25 બરાબર 12 તો a બરાબર 12 માઈનસ 25 તો માટે a બરાબર 25 માંથી 12 ની કરી બાદ બાકી કેટલા મળવાના છે 13 કેટલા મળવાના છે 13 હવે શ્રેણીના પ્રથમ ત્રણ પદ તો પ્રથમ પદ એટલે કે a કેટલો મળ્યો છે આપણને માઈનસ 13 કેટલો મળ્યો છે માઈનસ 13 શ્રેણીનું બીજું પદ a2 તો a d તો માઈનસ 13 વત્તા d બરાબર 5 તો કેટલા મળે મને માઈનસ 8 અને ત્રીજું પદ a3 તો માઈનસ 8 વત્તા 5 તો કેટલા મળે મને માઈનસ 3 તો પહેલું પદ a કહી શકો અથવા તો a1 બરાબર 13 બીજું પદ માઈનસ 8 અને ત્રીજું પદ માઈનસ 3 અહીંયા મને મળે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે અહીંયા દાખલા નંબર 17 અને 18 ની ગણતરી કરી આપને આ પ્રશ્નોમાં કોઈ જગ્યાએ જો ક્વેરી કે ડાઉટ હોય તો આપ નીચે કમેન્ટ બોક્સમાં લખી શકો છો જેનો સોલ્યુશન આપને ટૂંક સમયમાં જ આપવામાં આવશે વિડિયો નિહાળવા બદલ ધન્યવાદ થેન્ક યુ